વાવ તાલુકાના સપરેડા ગામમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતા થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં વાવના સપરેડા ગામે 4 વર્ષ અગાઉ મનરેગા યોજનામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો, જેને લઈ સપરેડા ગ્રામ પંચાયતે લાખો રૂપિયાના થયેલા ભ્રષ્ટાચારને લઈ યોગ્ય ન્યાય કરવામાં આવે તેમજ સપરેડા ગ્રામ પંચાયતમાં મનરેગામાં ભ્રષ્ટાચારની માહિતીની માંગણી મુદ્દે પાણીની પાઇપલાઇન મેનનો 3 લાખથી વધુનો પગાર પણ અટકાવી રાખવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી અને જો આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ગ્રામ પંચાયતની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે, અમને જાણવા મળ્યું કે આટલો ભ્રષ્ટાચાર છે, તો અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને રજૂઆત કરવા છતાં અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. અમે ઉચ્ચ અધિકારીની કચેરીએ અમે લખિત તથા મૌખિકમાં રજૂઆત કરી હતી, તોય અમને કોઈ જવાબ મળતો નથી. જો અમે આવેદન અત્યારે આજ 4 વર્ષથી અમે આ ધક્કા ખાઈએ છીએ, કોઈ અમને જવાબ મળતો નથી. જો આજ જે અમે ફેર પાછા આવેદનપત્ર દેવા આવ્યા પ્રાંત કચેરી છે થરાદ, જો અમને 10 દિવસની અંદર જવાબ નહીં મળે તો અમે આ અગાઉની 28 તારીખે અમે આત્મવિલોપન કરીશું. નરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડ થયેલું છે. એ કૌભાંડની અંદર લાખો રૂપિયાનું કૌભાંડ કરેલું છે સરપંચ દ્વારા, અને સરપંચના મળતીઓને ભેગા મળી અને આ મોટો કૌભાંડ કરેલું છે. સરકારી તંત્રને અમે જાણ કરેલા અરજીઓ દ્વારા લેખિતમાં મૌખિકમાં, પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી. પછી એને લઈને મારો બોર ઓપરેટરનો પગાર પણ 4.5 વર્ષનો બાકી છે, જે સરપંચ મને આપતા નથી. આજ દિન સુધી કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી.